13 gashinajra million yandra prachuri duranda duruncho visay gujarati semester b part 14 sarakshar din swapothini sampurna solution che ajna video ni andar to ajno video sarkata pela jo tumi mari channel par nava hoy to mari channel ne subscribe kari tena bell icon upar click karvano na bhulta પ્રશ્ન પહેલું નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે બોક્સમાં લખો. એક મેહુલની નોટ સાહેબ વર્ગના બધા બાળકોને બતાવે છે કારણ કે જવાબ સી તેના અક્ષરો સુંદર હોય છે. બે અક્ષરો સારા કાઢવા હોય તો જવાબ ડી લખવાનો મહાવરો કરવો પડે. ત્રણ તમે પહેલા ધોરણમાં ભણતા ત્યારે સાહેબ આડી ઊભી ત્રાંસી લીટીઓ દોરાવતા કારણ કે જવાબ બી અક્ષરોના વળાંક સુધરે. પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. એક હાર્દિક મેહુલના સારા અક્ષરનું કયું કારણ આપે છે. ઉત્તર હાર્દિક એમ માને છે કે મેહુલની નોટના પાના લીસા છે તેથી તેના અક્ષર સારા આવે છે. બે કલમ કેવી રીતે બનાવવામાં આવે છે. ઉત્તર બરૂની સળીને ત્રાંસી કાપીને કલમ બનાવવામાં આવે છે. ત્રણ સોનલના પપ્પા તેને કેવી નોટ લાવી આપે છે. ઉત્તર સોનલના પપ્પા તેના માટે સસ્તી નોટ લાવી આપે છે. ચાર હાર્દિકના માર્ક્સ પરીક્ષામાં શા માટે કપાઈ જતા હતા. ઉત્તર હાર્દિકના માર્ક્સ ખરાબ અક્ષરોના કારણે હાર્દિકના માર્ક્સ પરીક્ષામાં કપાઈ જતા હતા. પાંચ મેહુલ હાર્દિકને અક્ષર સારા કરવા માટે સી સલાહ આપે છે. ઉત્તર મેહુલ હાર્દિકને અક્ષર સારા કરવા માટે સલાહ આપે છે કે ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ તો ચોક્કસ સફળ થઈશ. છ અશરફ કલમને શેમાં બોળવાનું કહે છે. ઉત્તર અશરફ કલમને સહીના ખળિયામાં બોળવાનું કહે છે. સાત ગાંધીજીએ અક્ષરો વિશે શું કહ્યું છે. ઉત્તર ગાંધીજીએ અક્ષરો વિશે કહ્યું છે કે ખરાબ અક્ષરો અધૂરી કેળવણીની નિશાની છે. આઠ રાધાના મત મુજબ શાનાવાળી લખવાથી અક્ષર સારા આવે. ઉત્તર રાધાના મત મુજબ અક્ષર સારા હોય તો કલમ પેન્સિલ કે બોલપેન ગમે તેનાથી લખવાથી પણ અક્ષર સારા જ આવે અને ખરાબ હોય તો ખરાબ જ આવે. પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નના ઉત્તર ત્રણ ચાર વાક્યમાં લખો. ધવલે કલમના બદલે બોલપેનથી લખવાના ફાયદા બતાવ્યા. ઉત્તર ધવલે કલમના બદલે બોલપેનથી લખવાના ફાયદા બતાવી માફકણી છોડવાની ચિંતા નહીં. ઇન્ડિપેન્ડની માફક સહી ફરવાની માથાકૂટ નહીં. હાથ ગંદા થવાનો કોઈ ડર નહીં અને રિફિલ કલર્સ બદલી નાખવાની. પ્રશ્ન ચાર અક્ષર સુધારવા માટે કોઈ કઈ રીતે બતાવે છે તે લખો. એક સુનલ સરમાં વેલા ઉઠી એન્ટીના પાણીના હાથ નાખી દેવા અને હાથ ઠરી જાય પછી એવા હાથે ધીમે ધીમે સરસ રીતે લખવું. બે ધવલ સુલેખનની નોટમાં લખવાથી અક્ષર સુધારી શકાય છે. રાધા પાટલી પર ભીની માટી પાથરવી પછી સારા અક્ષર સરસ વળાંકવાળા અક્ષર લખીને માટીને સુકાવવા દેવી પછી એ અક્ષરોની અંદર લખ્યા રાખ કરવાથી અક્ષર સુધરી જાય છે. ચાર અશરફ વર્તુળ અર્ધવર્તુળવાળા તથા ઊભી આડી ત્રાસી લીટીવાળા ચિત્રો દોરવાથી અક્ષર સરસ આવે છે. પ્રશ્ન પાંચ નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે જણાવો. એક અરે વાહ તારી નોટના પાના કેવા મસ્ત છે. ઉત્તર આ વાક્ય હાર્દિક મેહુલને કહે છે. બે બધા પહેલું પણ નક્કી થઈ ગયા છે. બધા તમારી વાટ જુએ છે. જવાબ આ વાક્ય સોનલ મેહુલને કહે છે. ત્રણ મારા અક્ષર ગમે તેના પર લખવું પણ સરસ જ આવે છે. ઉત્તર આ વાક્ય સોનલ હાર્દિકને કહે છે. ચાર કલમથી લખીને તો જ અક્ષર સરસ આવે. ઉત્તર આ વાક્ય અશરફના પુતાજી અશરફને કહે છે. પાંચ અક્ષર સારા હોય તો ગમે તેનાથી લખો અક્ષર સારા જ આવે. ઉત્તર આ વાક્ય રાધા હાર્દિકને કહે છે. પ્રશ્ન છ પાઠના આધારે ખાઈ જગ્યા પૂરો. એક મારી પાસે એવી બ્લેડ છે કે અણી ખાઈ જગ્યા થાય. જવાબ ભડકદાર. બે ખરાબ અક્ષર એ અધૂરી ખાઈ જગ્યાની નિશાની છે. જવાબ કેળવણી. ત્રણ કલમની ખાઈ જગ્યામાં એટલે કે ખળિયામાં બોળવાથી અને એનાથી લખવાનો જવાબ દવાદ. ચાર મારો ભાઈ નાનો હતો ત્યારે મારા ખાઈ જગ્યાએ બહુ ચિત્રો દોરાવે. જવાબ અબુ. પાંચ હું તો એક કળિયા ખાઈ જગ્યાની જેમ અક્ષર ખૂટવા તૈયાર છું. જવાબ પકડિયા. પ્રશ્ન સાત નીચે કેટલાક પ્રશ્ન વાક્યો આપ્યા છે. કોષમાંથી પ્રશ્ન પૂછવાનું નામ શોધીને વાક્યની સામે લખો. એક આ કલમ વળી શું છે. જવાબ મેહુલ. બે આ ગંદા અક્ષર સુધારવા હોય તો શું કરવાનું. જવાબ હાર્દિક. ત્રણ એમાં સહી કે રિફિલ કેવી રીતે ભરાય. જવાબ ધવલ. ચાર ખરાબ પડી
ખબર પડી હશે ત્યારે બહુ હસ્યા હશો નહીં જવાબ અશોક. પાંચ, હવે આજના જમાનામાં કોણ આવું બધું કરે છે? જવાબ રાધા. પ્રશ્ન આઠ, નીચેના શબ્દો જોડણી સુધારીને લખો. એક, હાર્દિક. બે, ખડીયો. ત્રણ, કેળવણી. ચાર, વર્તુળ. પ્રશ્ન નવ, નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો. એક, લીસુ તો ખરબચડું. બે, અણીદાર તો બુદ્ધિ બુઠ્ઠી. ત્રણ, મોંઘું તો સસ્તું. પ્રશ્ન દસ, નીચેના શબ્દોના વિવિધ સમાનાર્થી શબ્દો લખો. એક, મસ્ત તો સરસ અથવા સુંદર. બે, કાયમ તો હંમેશા અથવા નિત્ય. ત્રણ, બહુ તો ખૂબ અથવા પુષ્કળ. ચાર, રીત તો પદ્ધતિ અથવા ઠપ. પ્રશ્ન અગિયાર, નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. એક, સહેલાઈથી તૂટી જાય તેવો. જવાબ, બટકણું. બે, બોલપેનમાં મૂકવાની સહીવાળી પાતળી નળી. જવાબ, રિફિલ. ત્રણ, સ્વચ્છ સુંદર લખાણ. જવાબ, સુલેખન. ચાર, સહી રાખવાનું પાત્ર. જવાબ, ખડીયો. પ્રશ્ન બાર, નીચેના રૂઢિ પ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. એક, વાતોના વળ્યા કરવા. જવાબ, અર્થ, નકામી લાંબી વાતો કરવી. વાક્ય, મેહુલ અને હાર્દિક બેઠા બેઠા વાતોના વળ્યા કર્યા કરે. બે, ઓઢનું ચોળ વેતરાઈ જવું. જવાબ, અર્થ, વિચિત્ર ધારણા કરતાં કંઈક ઊંધું થવું. વાક્ય, ખરાબ અક્ષરોના લીધે ક્યારે ઓઢનું ચોળ વેતરાઈ જાય છે. પ્રશ્ન તેર, નીચેના વાક્યમાંથી વિશેષણ અને વિશેષ્ય શોધીને લખો. એક, મારી નોટમાં લીસા પાના છે. વિશેષણ, લીસા, વિશેષ્ય પાના. બે, તે બે દિવસમાં એક પેન્સિલ પૂરી કરે છે. જવાબ, વિશેષણ, બે અને એક. વિશેષ્ય, દિવસ અને પેન્સિલ. ત્રણ, ખરાબ અક્ષરને લીધે કેટલીક તકલીફ થાય છે. જવાબ, વિશેષણ તો ખરાબ અને વિશેષ્ય તો અક્ષર. પ્રશ્ન ચૌદ, નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણો શોધીને લખો. એક, નોટમાં હું છીકછાક નથી કરતો. જવાબ, છીકછાક. બે, તું જ અહીં બેસી પડ્યો. જવાબ, અહીં. ત્રણ, અહીં ભળકમદા થાય પણ જરાય વાગે નહીં. જવાબ, જરાય. ચાર, મારી બહેન તો બિચારી રોજે રોજ ચાટલા સાફ કર્યા કરે. જવાબ, રોજે રોજ. પ્રશ્ન પંદર, નીચેના વાક્યોમાં નામપદ અને ક્રિયાપદ દર્શાવો. એક, તું અણીવાળી પેન્સિલથી લખે છે. નામપદ, અણીવાળી અને પેન્સિલ ક્રિયાપદ લખે છે. બે, મારા અક્ષર તો બોલપેનથી લખવું તો પણ સારા આવે છે. નામપદ, અક્ષર અને બોલપેન ક્રિયાપદ લખવું અને આવે છે. ત્રણ, ઢોરને બરાબર ચાર્જો. નામપદ, ઢોર. ક્રિયાપદ, ચાર્જો. સોળ, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. પાત, અક્ષર, કલમ, પેન્સિલને કોશિશ. ઉત્તર, અક્ષર, કલમ, કોશિશ, પેન્સિલ, હટ અને શાંતિ. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન પર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.